બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે ખતરનાક હદે પહોંચી ગયું છે। સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રયાસો લોકોની બેદરકારીના લીધે નિષ્ફળ નીવડ્યા છે અને સંક્રમણ અટકાવવાના બદલે ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે। ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં કોરોના બેકાબુ બની ગયો છે, જેમાં દિન પ્રતિદિન કોરોનાથી સંક્રમિત લોકોના કેસ સામે આવી રહ્યા છે અને દિવસે દિવસે મોતનો આંકડો વધી રહ્યો છે। ત્યારે હવે જિલ્લાની જનતાને સફાળી જાગી છે અને ઠેર ઠેર સ્વયંભૂ લોકડાઉનના નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેમાં આજ રોજ થરાદ માર્કેટના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ દ્વારા કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાને લઈ મહત્વના નિર્ણયો લેવાયા હતા, જેમાં થરાદ તાલુકાના અનેક વિસ્તારોમાં લોકોના હિત માટે ભીડભાડ ઓછી કરવા માટે 30 એપ્રિલ સુધી થરાદ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાનો કમિટીએ નિર્ણય લીધો છે। તો બીજી બાજુ અત્યારે મુસલમાનનો પવિત્ર તહેવાર એટલે રમઝાન માસ ચાલી રહ્યો છે। આ રમઝાન માસને ધ્યાનમાં રાખી થરાદ પોલીસ સ્ટેશનમાં PIJB ચૌધરીના અધ્યક્ષમાં થરાદના તમામ મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક કરવામાં આવી હતી। આ બેઠકમાં રમઝાન માસને લઈ ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં રમઝાન મહિનો હોવાથી ઘણી સંખ્યામાં મુસલમાન ભાઈઓ મસ્જિદમાં નમાજ અદા કરે છે, તેથી કોરોના સંક્રમણ થવાની શક્યતા વધી રહી છે। આથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજથી મસ્જિદમાં નમાજ અદા કરી શકાશે નહીં અને ઘરે બેઠા નમાજ અદા કરવાનું રહેશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મસ્જિદમાં 5 લોકો જ નમાજ અદા કરી શકશે અને જો 5થી વધારે લોકો નમાજ અદા કરવા આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અહીં સ્વાભાવિક છે કે માનવ જીવનમાં સંકળાયેલા તહેવારો અને રીતિરિવાજો પણ મા મળીનો ભોગ બન્યા છે।